નમસ્તે, ગુડ મોર્નિંગ, કેમ છો બધા બાળ મિત્રો? બધા મજામાં છો ને? આપણે શું શીખ્યા હતા? પ્રાણીઓના નામ, તેમની સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ અને ખૂટતા અક્ષર સરસ રીતે લખી દીધા હશે. હવે આપણે પ્રાણીઓના નામમાં આપણે આગળ નવું શીખીએ. તો પણ તમને એક સવાલ પૂછું, તમે બધા જવાબ આપજો. પ્રાણીઓના નામને અંગ્રેજીમાં શું કહેવાય? અરે બધાની આંગળી ઊંચી છે ને, શું કહેવાય બોલો? બધા શું કહેવાય? એનિમલ્સ ને. સરસ, તમને બધાને આવડી ગયું ને? ચલો આપણે નવું શીખીએ. ગુજરાતી અર્થના અંગ્રેજી ઉચ્ચાર લખો. ગુજરાતી અર્થના અંગ્રેજી ઉચ્ચાર લખો. પ્રાણીઓના નામ, આપણને પ્રાણીઓના નામ આપ્યા છે. કેવા આપ્યા છે? ગુજરાતી અર્થ આપ્યા છે. તો આપણે એનું શું લખવાનું છે? અંગ્રેજી ઉચ્ચાર, એટલે કે આપણે એને અંગ્રેજીમાં કેવી રીતે બોલીએ છીએ એ આપણે લખવાનું છે. આમાંથી ઘણા બધા તમને આવડતા પણ હશે અને અમુક ના પણ આવડતા હોય. તો ચલો આપણે આજે શું શીખીએ? ગુજરાતી અર્થના અંગ્રેજી ઉચ્ચાર લખો. તો બધા ધ્યાન બોર્ડ ઉપર. શું છે? ઘોડો. તો ઘોડાને શું કહેવાય? હોર્સ કહેવાય. શું કહેવાય? હોર્સ. ઘોડાને શું કહેવાય? હોર્સ. તો હોર અને સની ઉપર શું કરવાનો? રે. આને શું બોલાય? હોર્સ. ઘોડો હોર્સ, ઘોડો હોર્સ. હવે શું આવ્યું? વાઘ. તો વાઘને શું કહેવાય? તમને બધાને ખબર છે, ટાઈગર. શું કહેવાય? ટાઈગર. વાઘ ટાઈગર, વાઘ ટાઈગર. થર્ડ નંબરનું ગધેડો, એમ તો બધાને આવડતું હશે, ખબર છે ગધેડાને શું કહેવાય? શું કહેવાય? ડોંકી. શું કહેવાય? ડોંકી. ડો પછી નર, શું કરવાનો? અડધો અને કી. ડોંકી. આને શું વંચાય? ડોંકી. ઘોડો હોર્સ, ઘોડો હોર્સ. વા ટાઈગર, વા ટાઈગર. ગધેડો ડોંકી, ગધેડો ડોંકી. હવે આ શું લખ્યું છે? હરણ. તો હરણને શું કહેવાય? ડિયર. શું કહેવાય? ડિયર. હરણને શું કહેવાય? ડિયર. હવે ઊંટ. તો ઊંટને શું કહેવાય? ખબર છે? નથી ખબર? શું કહેવાય? કેમલ. શું કહેવાય? કેમલ. ઘોડો હોર્સ, ઘોડો હોર્સ. વાઘ ટાઈગર, વાઘ ટાઈગર. ગધેડો ડોંકી, ગધેડો ડોંકી. હરણ ડિયર, હરણ ડિયર. મારી સાથે તમારે પણ બોલવાનું છે. આપણે બોલીએ ને તો આપણને યાદ રહી જાય અને આવડી જાય. ઊંટ કેમલ, ઊંટ કેમલ. ભેંસ, ભેંસને શું કહેવાય? બફેલો. શું કહેવાય? બફેલો. ભેંસ બફેલો, ભેંસ બફેલો. રીંછ, રીંછને શું કહેવાય? બિયર. શું કહેવાય? બિયર. રીંછ બિયર, રીંછ બિયર. એ શું છે? દીપડો. શું છે? દીપડો. એને શું કહેવાય? પેન્થર. શું કહેવાય? પેન્થર. દીપડો પેન્થર, દીપડો પેન્થર. આ શું છે? ગેટુ. તો ગેટાને શું કહેવાય? સીપ. શું કહેવાય? સીપ. શું છે? સીપ. તમે જોયું છે ને, તમે બધાએ આ બધા ક્યાં જોયા છે? અમુક પ્રકારના તમે બધા કાંકરિયા જાઓ છો મમ્મી પપ્પા જોડે, ત્યાં તમને ખબર છે ને પ્રાણી સંગ્રહાલય, એમાંથી આ અમુક અમુક જે છે પ્રાણીઓ એ આપણને ત્યાં કાંકરિયામાં ક્યાં જોવા મળે છે? પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. સી તો લાયન, સી તો લાયન. ને છેલ્લું છે આખલો. તો એને શું કહેવાય? તો એને કહેવાય, અહીંયા નીચે લખું છું આ બધા જોજો, આખલો. આખલાને શું કહેવાય? ગુલ. શું કહેવાય?
બૂલ આખલો બૂલ આખલો બૂલ આ જે આખલો છે એનું અહીંયા ટીચરને સમાતું નથી તો ટીચરે ક્યાં લખ્યું છે બૂલ તો તમારે બધાએ ધ્યાન રાખવાનું ચલો આપણે બધા સાથે બોલીએ હા મજા આવશે ઘોડો હોર્સ ઘોડો હોર્સ વાઘ ટાઈગર વાઘ ટાઈગર ખદેડો ડોંકી ખદેડો ડોંકી હરણ ડિયર હરણ ડિયર ઊંટ કેમલ ભેંસ બફેલો ભેંસ બફેલો રીંછ બિયર રીંછ બિયર દીપડો પેન્થર દીપડો પેન્થર ગેટુ સીપ સી લાયન આખલો બૂલ આખલો બૂલ હવે આજે આપણે શું શીખ્યા છે ગુજરાતી અર્થના અંગ્રેજી ઉચ્ચાર તો તમારે બધાએ અંગ્રેજી નોટમાં સરસ અક્ષરે લખવાના છે.